હાય ફ્રેન્ડ્સ, તો જ્યારે પણ તમને નાસ્તામાં કે ચા સાથે કંઈ હલકું ખાવાનું મન થાય અને વધારે મહેનત પણ ના કરવી હોય તો આ એકદમ સિમ્પલ અને સ્પાઇસી વેજ ટોસ્ટની રેસીપી જરૂરથી ટ્રાય કરો. બનાવવું એકદમ આસાન છે અને આ નાસ્તો તમને ખૂબ જ પસંદ આવશે. માત્ર 5 મિનિટની અંદર જ એકદમ હલકો નાસ્તો બનીને રેડી થશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. જો તમને મારી રેસીપીઓ ગમે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઘંટી જરૂરથી દબાવી લેજો. તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે અને તેની અંદર 1/2 વાટકી જેટલો એકદમ ઝીણું બેસન એડ કર્યો છે. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે. તમે ચાટ મસાલો કે લીંબુનો રસ પણ લઈ શકો છો. લીલા મરચા, આદુ લસણની પેસ્ટ એડ કરી છે. રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે એકદમ થોડા. ગરમ મસાલો છે એ પણ એકદમ થોડો એડ કર્યો છે. હળદર પાવડર એડ કર્યો છે 1/2 ચમચી. થોડો અજમો પણ એડ કર્યો છે અને કટ કરેલા લીલા ધાણા એડ કર્યા છે અને થોડા તલ પણ એડ કર્યા છે, જેથી નાસ્તો દેખાવે ખૂબ જ સરસ દેખાય એટલા માટે. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એક થોડું થીક બેટર રેડી કરી લઈશું. જો તમારે રેડ ચીલી ફ્લેક્સ ના એડ કરવા હોય તો તમે તેની જગ્યા પર લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને જો તમારે વધારે સ્પાઇસી ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો થોડું થોડું પાણી એડ કરીશું અને આ બેટરને એકદમ થીક રેડી કરીશું. થોડું થોડું પાણી એડ કરીશું તો વધારે પાણી નહીં પડે અને બેટર થોડું પતલું ના થઈ જાય, એટલા માટે પાણી થોડું થોડું રેડીશું અને બેટરને બનાવી લઈશું. અને ત્યાર પછી આ બેટરને 5 મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું. એકદમ સિમ્પલ રેસીપી છે અને આરામથી એકદમ જલ્દીથી બનીને રેડી થઈ જાય છે. તો બેટરને 5 મિનિટ થઈ ગયું છે અને 5 મિનિટ પછી મેં અહીંયા એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે. થોડા કેપ્સિકમ એડ કર્યા છે અને એકદમ ઝીણું સમારેલું ટામેટું એડ કર્યું છે. તમે શાકભાજી તમારા પસંદ પ્રમાણે કોઈ પણ લઈ શકો છો જે તમારી પાસે હોય તે, અને જો તમને કશું ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો બેટરમાં એકદમ સરસ શાકભાજીને મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ શાકભાજી મિક્સ થઈ ગયા છે. તો હવે બેટરને મેં અહીંયા એક ડીશમાં ટ્રાન્સફર કર્યું છે અને તેની ઉપર બ્રેડ મૂકી દઈશું અને બેટરને એકદમ સારી રીતે બ્રેડ પર લગાવી દઈશું. બધી જ જગ્યાએ એકદમ સરસ બ્રેડ પર બેટર લાગી જાય ત્યાં સુધી એકદમ સરસ બેટરને લગાવી લઈશું બ્રેડ પર. અને ત્યાર પછી તવાને ગરમ કરીશું અને તેની અંદર 1/2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તમે બટર અથવા તો ઘી પણ એડ કરી શકો છો જે તમને પસંદ હોય એ. તો અહીંયા મેં તવા પર તેલ નાખી દીધું છે અને એકદમ સરસ તવો ગરમ પણ થઈ ગયો છે. તો બ્રેડ જે બેટર નાખીને રેડી કરી છે તેને તવામાં એડ કરી દઈશું અને બેસનને કૂક થતા થોડો ટાઈમ લાગે છે તો થોડો વેઇટ કરીશું. એક સાઈડ પર થોડું કૂક થઈ જાય એટલે તેને બીજી સાઈડ પર પલટાવી દઈશું અને એકદમ ક્રિસ્પી કરી લઈશું આ નાસ્તાને. તો ઉલટ પુલટ કરીને 1-2 મિનિટ માટે એકદમ સરસ બંને સાઈડથી આ નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવીને રેડી કરવાનો છે. તો 3 મિનિટ જેવું થશે એક બ્રેડને ફ્રાય થવામાં, આરામથી એકદમ ક્રિસ્પી બ્રેડ બનીને રેડી થઈ જશે. તો રેડી થઈ ગયો છે તો તેને કાઢી લઈએ અને બીજી બ્રેડ પણ આ જ રીતે રેડી કરી લઈશું, બાકીની બધી જ બ્રેડ. તો અહીંયા મેં બધી જ બ્રેડ બનાવીને રેડી કરી લીધી છે તો તેને સર્વ કરી લઈએ. તો મેં અહીંયા ટોમેટો કેચઅપ સાથે આ નાસ્તાને સર્વ કર્યો છે. તમે લીલી ચટણી સાથે પણ કરી શકો છો અથવા તો એમ પણ ખાઈ શકો છો. તો રેડી છે એકદમ ટેસ્ટી વેજ ટોસ્ટ, એકદમ સ્પાઇસી અને સિમ્પલ. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને આ રેસીપી કેવી લાગી
વિડીયોને શેર ખૂબ જ કરજો. તો મળીએ એક બીજા નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ સિમ્પલ રેસીપી છે અને આરામથી માત્ર 5 મિનિટની અંદર જ, ના વધારે મહેનત વગર જ બનીને રેડી થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.